लाडली ने तो को काकी से अत्यंत प्रेम था। लाडली ने तो काकी को एक अत्यंत प्रेम हतो ने तो काकी ने પોતાને કાકી માની રહી હતી। वहां जुझदा रही थी कि वे लोग काकी को बहुत सी पुड़िया क्यों नहीं दे देते। અને वहां પોતે જુઝલા એટલે શર્મા રહી હતી। પોતે એવો વિચાર કરી હતી કે આ બધા વ્યક્તિઓ ભેગા મળીને કાકીને શું કામ વધારે પડતી પુડિયો નથી આપતા। क्या मेहमान सबकी सब खा जाए? शू मेहमान के बड़ी पूरी खाई जैसे? और यदि काकी ने मेहमानों ने पहले खा लिया तो क्या बिगड़ जाएगा? अने जो काकी ने मेहमानों ने पहला खाई लीधु तो शू बगड़ी जैसे? शू जवान है એટલે પોતે એવું વિચારી રહી હતી કે શા માટે કાકીને પહેલા એ પોતે કાકીને પહેલા જમવા નથી આપતા। ઓર યદિ કાકીને મહેમાન છે પહેલે ખા લિયા તો ક્યાં બિગડ જાયગા? વહ કાકીને પાસ જાકર મને દેવિયે બિના ચાહતી થી। એ તો કાકીની નજીક જઈ કાકીની બાજુમાં જઈ અને અંદાજે કોટેમાં જઈ અને દેવિયા આપવા માંગતી હતી કે તમે ધીરજ રાખો તમને જમવાનું મળી જશે। પરંતુ માં કે ડરશે ન જાતી થી, પરંતુ એની માતાનો ડર હતો અને એની માતાનો ડર હતો એટલે પોતે જાતી નહોતી। ઉસને અપને હિસ્સે કી પુડિયા બિલકુલ ન ખાઈ હતી એને, અને એને પોતાની હિસ્સે એટલે પોતાના ભાગમાં જે પુડિયો આવેલી હતી એ પુડિયો એને ખાધી નહીં। ઉન પુડિયો કો કાકી કે પાસ લે જાના ચાહતી હતી અને આ પુડિયો હતી એ પુડિયો પોતે લઈ અને કાકીની પાસે જવા માંગતી હતી। उसने अपने हिस्से की पुड़िया न खाई। उनका हृदय अधीर हो रहा था, हृदय अधीर थी रही थी कि क्या मैंने मौको मिले और काकी के पास जाऊं। बूढ़ी काकी मेरी बात सुनते ही उठ जाएगी, बूढ़ी काकी तो इनके मारी बात सामने तरत भी थी जैसे। पुड़िया देखकर कैसी प्रसन्न होगी, पुड़ियों के जो के प्रसन्न के लिए खुश था से। इसका हृदय अधिक हो रहा था, मुझे खूब प्यार करेगी या ना मने तो घनो बड़ो प्रेम कर से। आ जाए रात के 11 बज गए थे, हमें रात 11 बागी गया। रूपा आंगन में पड़ी सो रही थी, रूपा पोताना आंगण में पड़ी पड़ी सो रही थी એટલે સૂઈ ગઈ હતી આંગણાની અંદર। लाडली की आंख में नींद जब विश्वास हो गया कि अम्मा सो रही है तो वह चुपके से उठी और बूढ़ी काकी की कोठरी की ओर चली। ज्यारे ने विश्वास थी गयो कि हवे तो मारी माता से सूई गई है, हवे तो ई सुवा लागी छे, एटले बूढ़ी काकी ए शुं कर्युं तो रूपा ए शुं कर्युं? रूपा ने पण कोण? लाडली। लाडली ए शुं कर्युं तो के लाडली ए छाने मुनी उभी थई अने रूपा सूई गई एटले एनी बाजूमांथी उभी थई अने पोते धीमे धीमे काकी नो जे रूम हतो ए रूम नी अंदर गई। बूढ़ी काकी को केवल इतना याद था कि किसी ने मेरे हाथ पकड़ कर घिसके, पर फिर ऐसा मालूम हुआ कि जैसे कोई पहाड़ पर उठा उड़ाई लिया जाता है। बूढ़ी काकी को केवल इतना ही याद था, बूढ़ी काकी ने तो ये याद रखूं कि किसी ने मेरा हाथ पकड़ कर घिसके, कोई मारो हाथ पकड़ी और मने टसरी मने खेची अने लई गई, और फिर ऐसा मालूम हुआ कि जैसे कोई पहाड़ पर उड़ाए अने जे रीते मने एक पर्वत ने ऊपर चढ़ावी दीधी, ऊपर इके तो उपाड़ी। उनके पैर बार बार पत्थरों से टकराए अने एना पग हता ए बारंबार पत्थरों नी अंदर लागवा, तब किसी ने उन्हें पहाड़ पर दे पड़ता अने त्यारे कोई एने पहाड़ नी ऊपर घा करी, वे मूर्छित हो गई थी અને વો મૂર્છિત મૂર્છિત એટલે બેભાન, એ તો આવું બધું દુઃખ સહન કરી અને બેભાન થઈ ગયું। જબ વે સચેત હુઈ તો કિસી કી જરા ભી આહટ ન મિલતી, અને જ્યારે પોતે સચેત એટલે જ્યારે પોતે ભાનમાં આવી ત્યારે આજુબાજુ જોઈ તો કોઈનો એક પણ અવાજ એને સાંભળવા મળતો નથી, પોતાને એક પણ અવાજ સંભળાતો નથી।
उन्होंने समझा कि सब लोग खा पी पर सो गए અને પોતાને એમ જાણવા મળ્યું કે હવે તો બધા વ્યક્તિઓ ખાઈ પી અને પોતપોતાના ઘરે નીકળી ગયા અને આપણા ઘરના વ્યક્તિઓ હતા એ પણ બધા સૂઈ ગયા. વો વિચાર કાફી નિરાશ અને સંતોષ કે સાથ લેતો અને પોતે આ વિચાર કરી અને ઘણો બધો નિરાશ ચહેરો રાખી અને પોતાને સંતોષ થઈ ગયો કે હવે મને જમવાનું નહીં મળે અને પોતે સૂઈ ગયો. ગ્લાની છે ગલા ભર ભર આતા હતા અને ગ્લાની ગ્લાની એટલે દુઃખી દુઃખીથી એનું ગળું એ ભરાઈ જતું હતું. પરંતુ મહેમાનો કે ડર છે રોતી નથી. પરંતુ મહેમાન આવવાનો ડર કે મહેમાન શું વિચારશે એ ડરથી પોતે રોતી પણ નહોતી. સાસા ઊંકે કાનોને આવા જાય અને સાસા સાસા એટલે એકાએક એ સમયે એકાએક આવા વિચાર કરી રહી હતી ત્યારે એના કાનમાં કોઈ અવાજ પડ્યો. કાકી ઉઠો મેં ભૂગ્યા લાવી. કાકી કે ઉભા થા હું તમારા માટે પૂરી લઈ આવી. કાકીને લાડલીની બોલી પહેચાની અને કાકી આ લાડલીની જે વાત હતી એ જાણી લીધી એ જોઈ લીધી એમાં અવાજ એને સંભળાઈ ગયો અને ઓળખી ગયા આ તો કોણ છે તો એ લાડલી. ચટપટ ઉઠ બેઠી અને ઝડપથી ઊભી થાય છે. દોનો હાથો છે લાડલી પર ટટોલા બંને હાથેથી લાડલીને પકડી ઓર ઉછે ગોદમે બિઠાડ્યા અને એને ઉપાડી અને પોતાના ખોરામાં બેસાડી લાડલીને પૂળિયા નિકાલ પર દી અને લાડલીએ જે પોતાની પાસે પૂળિયો હતી જે પોતાના ભાગની પોતે જમેલી નથી જે નહોતી ખાધી એ બધી પૂળિયો એને ઉપાડી ઉપાડી અને કાકીને દેવા લાગી અને એ પૂળિયો કાકી ખાવા લાગ્યા. કાકીને પૂછ્યા ક્યાં તુમ્હારે અમાને દી ગઈ એટલે કાકીએ તરત પૂછ્યું કે શું આ પૂરી તું જે લઈને આવી છે મને આપવા આવી છે એ તારે તુમ્હારી અમ્મા એટલે તારી માતાએ આપી છે. લાડલીને કહા નહીં ય મેરે હિસ્સે થી નહીં એને નથી આપેલી પણ આ તો મને આપવામાં આવેલો મને જે ભાગ મળેલો હતો એ ભાગની પૂરી હું તમને આપું. કાકી પૂરીઓ પર તૂટ પડી અને કાકીએ તો આ પૂરી ખાવા માટે એકદમ તૂટી પડી કે હું ઝડપથી આ પૂરી ખાઈ જાઉં. 5 મિનિટને પટારી ખાલી પકડી અને 5 મિનિટ થઈ ત્યાં પોતાની પટારી જ્યાં છુપાવીને રાખી દીધી તે પેટારો ખાલી. લાડલીને પૂછ્યા કાકી પેટ ભર ગયા એટલે લાડલીએ પૂછ્યું કે કાકી કે તમારું પેટ ભરાઈ ગયું. જેસે થોડી સી વર્ષા ઠંડક કે સાથ ઠંડક કે સ્થાન પર ગરમી પેદા કરતી હૈ ઉસી તરફ ઉન થોડી પૂરીઓને કાકી કી ક્ષુધા ઓર ઈચ્છા કો ઓર ઉત્તેજિત કરી. જે થોડી સી વર્ષા ઠંડક કે સ્થાન પર જ્યારે એકદમ ગરમી પડતી ખૂબ જ ગરમી પડતી હોય એકદમ ગરમી હોય અને એ સમયે એક જરા કે વરસાદ પડે કે થોડા ઘણા છાંટા આવે કે ખાલી જમીન ભીની થાય એટલો વરસાદ જો પડે તો ગરમી હોય એના કરતાં પણ વધી જાય છે. એવી જ રીતે થોડી પૂરીઓ ખાવાથી કાકીની જે ભૂખ લાગેલી હતી અને એની જે ઈચ્છા હતી એ ભૂખ અને એ ઈચ્છા વધારે લાગી. ઓર કાકી બોલી નહીં બેટી જાકર અમ્મા છે ઓર માંગ લાવ ના એમ કે મારી ભૂખ તોય નથી મારું પેટ ભરાણું નથી તું જા તારા મમ્મી પાસે અને તારા મમ્મી પાસેથી હું વધારે પૂરી લઈ આવ. લાડલીને કહા અમ્મા સો ગઈ છે જગાવું ગી તો મારે ગઈ કે અમ્મા તો એ સૂઈ ગઈ છે મારી માતા તો સૂઈ ગઈ અને જો હવે એને હું ઉઠાડીશ ને તો એ મને મારશે. કાકીને પિતારી કો ફિર ટટોલા અને કાકીએ જે પિતારી હતી એને ફરી પાછું જોયું. ઉસમે કુછ ખુરચન ગીરે થે અને આ પિતારીની અંદર થોડા ખુરચન અને થોડા ઘણા કટકા પડેલા હશે. ઉને નિકાલ કર વે ખાઈ ગઈ અને આ કટકામાં પોતે કાઢી અને ખાઈ ગઈ. બાર બાર હોઠ ચાટતી હતી અને વારે અને થોડી થોડી વારે પોતાના હોઠ ચાટી રહી હતી. ચટખારે ફરતી હતી અને ચબાક ચબાક કરી રહી હતી. હૃદય મસોસ રહ્યા હતા અને હૃદય હતું એ કેવું રહ્યું હતું તો કે કલ્પના એટલે ઈચ્છા હતી એનાથી ભરાઈ રહ્યું હતું કે ઓર પૂર્યા કેસે પામ એનું હૃદય એવી ઈચ્છા કરી રહ્યું હતું આ વધારે પૂરીઓ હું કેમ મેળવું ક્યાંથી મેળવું. કાકી કા અધિન મન
इच्छा के प्रबल प्रवाह में बह गया है। काकी नु जे प्रबल मन हतु ए तो પોતાના इच्छा ने प्रवाह में વધારે ને વધારે વહી રહી હતું। उचित और अनुचित का विचार जाता रहा। उचित सारू शू और अनुचित એટલે ખરાબ શું એનો વિચાર પણ પોતાને નીકળી ગયો કે સારું શું કહેવાય અને ખરાબ શું કહેવાય। वे कुछ देर तक इस इच्छा को रोकती रही। थोड़ा समय माटे तो पोते પોતાની જે ઈચ્છા થયેલી હતી વધારે પૂરી ખાવાની એ ઈચ્છાને રોકી રાખી। સહસા લાડલી સે બોલી અને સહસા એટલે એકાએ લાડલીને પૂછ્યું, લાડલીને કહ્યું મેરા હાથ પકડકર વહાં લે ચલો, મારો હાથ પકડી અને તું મને ત્યાં લઈ જા। ક્યાં? તો કે જ્યાં તારી માતા સુતી છે ત્યાં, જ્યાં મહેમાનોને બેઠકર ખાના ખાયા, જ્યાં મહેમાનોએ બેસી અને ખાવાનું જમ્યું હતું એ જગ્યા ઉપર મને લઈ જાય। લાડલી એનકા અભિપ્રાય સમજ ન ચૂકી। લાડલી એનો અભિપ્રાય સમજી નહીં કે આ મહેમાનોએ જ્યાં જમ્યું છે ત્યાં લઈ જવા કે ત્યાં જવા શું કરવા માગે છે। ઉસને કાકી કા હાથ પકડા ઓર લે જાકર ચૂડે પતલો કે પાસ બેઠા દિયા। उसने काकी का हाथ पकड़ा, एने काकी नो हाथ पकड़ियो अने एने लई जईने जे मेहमानो जे पाननी अंदर एने खातेलो हतो अने पान ज्या फेकेला हता ए पाननी बाजुमां काकीने बेसाडी दीधा। काकी पतलो छे पूरीए के टुकड़े चुन चुन कर खाने लगी अने काकी हता आ पांदडाओनी अंदरथी जे जे पूरीओना कटका पड़ेला हता ए कटका उपाड़ी उपाड़ी अने खाई रही। ओहो दही कितना स्वादिष्ट था, ने काकी बोली रही है ओहो आ दही तो केम स्वादिष्ट था। कचोड़िया कितनी सलोनी, खस्ता कितना सुकोमल अने कचोरी पण केवी के सरस मजानी हती। काकी बुद्धिहीन होते हुए भी इतना जानती थी कि मैं वो काम कर रही हूँ। काकी हता ए तो बुद्धिहीन हता छता पण ए जानती हती कि हूँ आ काम करी रही छूं, जो मुझे कदापि न करना चाहिए, जे काम मारे क्यारे पण न करवू जोईए ए काम के आज हूँ करी रही छूं। ए काम माटे क्यों? तो के हूँ कोई नहीं के एठवाड हतो ए एठवाड माथी पूरीओ गोती गोती अने चाखी रही छूं। मैं दूसरों की जूठी पतल चाख रही हूँ, बीजा ने कहे के जूठा एटले एठवाड हतो के एठवाड़ो मूकेलो हतो એ કે એક 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 પકડીને હું ચાખી રહી છું, પરંતુ બુઢાપા તૃષ્ણા રોગકા અંતિમ સમય એ પરંતુ જે બુઢાપો બુઢાપો એટલે વૃદ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થા છે તૃષ્ણા, તૃષ્ણા એટલે ઈચ્છા, ઈચ્છા એ છેલ્લો સમય છે, ઈચ્છાનો રોગ એ વધારે પડતી ઈચ્છા થવી એનો અંતિમ સમય છે અને આ સમય અંતમાં આવી જાય એટલે ગમે ત્યારે માણસનું મૃત્યુ થઈ શકે એવો આ સમય હોય છે। जब संपूर्ण इच्छाएं एक ही केंद्र पर आज चार लगती है अरे जारे संपूर्ण इच्छा यानी जितनी पण इच्छा हो ये बधी एक ही केंद्र पर आ लगती है, एक ज केंद्र पर आवी अने उभे छे। अत्यारे बुद्धि काकी ने एक ज इच्छा हती के हूँ गमे एम करी अने भोजन जम। बुद्धि काकी में यह केंद्र उसकी स्वादेन्द्रिय थी अने बुद्धि काकी नी अंदर आ केंद्र हती, एनी इच्छाओं केंद्र हतुं। એ ક્યું બની ગયું? તો કે એની સ્વાદેન્દ્રિય એની જીભ હતી એ એનું કેન્દ્ર બની ગયું, કારણ કે બધી ઈચ્છામાં એના સ્વાદમાં આવી ગઈ। હવે એને કોઈ સારી વસ્તુ જોવાની, સારી વસ્તુ લેવાની કે સારી જગ્યાએ ફરવાની કોઈ ઈચ્છા થતી નથી, બસ એને ઈચ્છા હતી તો કેની હતી? તો ફક્ત એક જમવાની। અને માણસનો જ્યારે અંતિમ સમય આવી જાય ત્યારે આ બધી ઇન્દ્રિયોને સમાપ્ત કરી અને એની જેટલી ઈચ્છા હોય કોઈ એક ઇન્દ્રિય ઉપર કેન્દ્રિત થઈ જાય છે।